अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, तमे जानो छो के आपणे नवमा धोरणनी अंदर जे कंजक्शन नो टॉपिक छे ए आपणे छेल्ला बे लेक्चर थी जोई रह्या छे। आजे ए ज कंजक्शन नी अंदर आपणे बीजा अन्य जे शब्दो छे ए अन्य शब्दो विशे आपणे चर्चा करीशुं। हवे ज्यारे आपणे बीजा शब्दो जोई रह्या छे तो ए जे शब्दो आपणने कंजक्शन नी अंदर आपवामां आवेला छे तो ए जे कंजक्शन ना शब्दो छे एने वाक्य नी अंदर आपणे केवी रीतना प्रयोग करीशुं अने ए कंजक्शन वाक्यमां क्यारे प्रयोग थाय एना विशे आजे आपणे शीखीशुं। तो तमे जोई रह्या छो के बोर्ड ऊपर मैं तमने सौथी पहेला अहींयाथी आपणे लखेलुं छे अदरवाइज जे रीतना આગળના આપણે કન્જક્શનના જે શબ્દો હતા એ આગળ આપણે જોઈ ગયા હતા એ જ વેલની અંદર આપણે અહીંયા ગઈ અધરવાઇઝ શબ્દ વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે આ જે અધરવાઇઝ શબ્દ છે આ અધરવાઇઝ શબ્દનો મતલબ શું થાય છે? નહીંતર। આનો અર્થ શું થાય છે? નહીંતર। હવે આનો આપણે વાક્યની અંદર ઉપયોગ ક્યારે કરીશું કે જ્યારે આપણે કોઈ ક્રિયા કરી રહ્યા છે, કોઈ વ્યક્તિને કોઈ ક્રિયા કરવા માટેનું સૂચવવામાં આવી રહ્યું હોય અને જો એ વ્યક્તિ એ ક્રિયા ન કરે યા તો એ ક્રિયા કરે તો એના કારણે જે પરિણામ આવે છે એ પરિણામ ને રિલેટેડ જ્યારે બે વાક્યો તમને આપેલા હોય, પહેલું વાક્ય કે જેની અંદર ક્રિયા કરવાની આપણે સૂચના આપી રહ્યા હોય અને એ ક્રિયા કરવાના રિલેટેડ જે પરિણામ આવે, ક્રિયા કરવાથી કે ન કરવાથી જે પરિણામ આવે તો એ પરિણામ આપણને બીજા વાક્યની અંદર જોવા મળે છે। હવે આ જે બંને શબ્દો છે એ બંને શબ્દોને આપણે મતલબ કે જે બંને વાક્યો છે એ બંને વાક્યોને આપણે અધરવાઇઝ જે શબ્દો છે એ શબ્દથી આપણે જ્યારે જોડીશું તો વાક્યની વચ્ચે આગળ પણ આપણે ઘણા શબ્દો જોઈ ગયા હતા કે જેની અંદર બે વાક્યોની વચ્ચે આપણે શબ્દને મૂકી દઈએ એટલે એ કન્જક્શનથી જોડાઈ જતો હતો। હવે અહીંયા કઈ તમે જુઓ પહેલું વાક્ય આપણે આપવામાં આવેલું છે પ્રેક્ટિસ મચ, એટલે કે જો વધારે પડતી તમે પ્રેક્ટિસ કરો યુ વિલ લોસ ધ ગેમ। શું કહે છે કે પ્રેક્ટિસ મચ યુ વિલ લોસ ધ ગેમ। હવે આપણે એમ કહેવામાં કે જો વધારે પડતી આપણે પ્રેક્ટિસ નહીં કરો તો તમે મતલબ કે નહીંતર એનું પરિણામ શું આવશે? તમારે કે મતલબ કે ગેમ તમે હારી જશો। એટલે જ્યારે આપણે એને અધરવાઇઝ શબ્દથી જોઈન કરીએ છીએ તો પહેલાની જેમ આપણે અહીંયા આગળ જોયું કે પ્રેક્ટિસ મચ પછી બે વાક્ય જ્યાં ફૂલસ્ટોપ તમને જોવા મળે છે ત્યાં આગળ વાક્ય આપણું પૂર્ણ થાય છે એના પછી તરત જ આપણે શું કરી દેવાનું હોય છે ત્યાં આગળ અધરવાઇઝ જે શબ્દ છે એ અધરવાઇઝ શબ્દ આપણે ત્યાં આગળ મૂકી દેવાનો છે અને ત્યારબાદ જે છે એ બીજું વાક્ય જે આપણું છે બીજું વાક્ય શું છે આપણું યુ વિલ લોસ ધ ગેમ। તો એ વાક્યને આપણે ફરી અધરવાઇઝ પછી એ શબ્દને આપણે લખી દેવાનો છે એટલે એનો અર્થ એવો છે કે પ્રેક્ટિસ મચ અધરવાઇઝ યુ વિલ લોસ ધ ગેમ, જો વધારે પ્રેક્ટિસ નહીં કરો નહીંતર તમે શું કરી જશો આવી જશો। એટલે અહીંયા આગળ શું કરવામાં આવી કે ક્રિયા કરવાની સૂચના આપવામાં આવી મતલબ કે પ્રેક્ટિસ તમે કરો નહીંતર તમે ગેમ શું થઈ જશો હારી જશો। સો એટલા માટે અહીંયા આગળ આપણે અધરવાઇઝ શબ્દનો ઉપયોગ કરીએ। બીજું આપણે ઉદાહરણ જોઈશું અહીંયા આગળ બીજા વાક્યમાં આપણને અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે બીજું યુ શુડ હરી અપ, એટલે તમારે ઉતાવળ કરવી જોઈએ। વાક્ય અહીંયા પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ યુ વિલ મિસ ધ ટ્રેન, જો એ ઉતાવળ નહીં કરે તો એ શું થઈ જશે જે ટ્રેન છે એ ટ્રેન શું કરી જશે મિસ કરી જશે મતલબ કે ચૂકી જશે। તો અહીંયા આપણે જોઈ લીધું કે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી, શું સૂચના આપવામાં આવી કે ઉતાવળ કરો નહીંતર તમે ટ્રેન ચૂકી જશો। ને જ્યારે આવા કોઈ વાક્ય અમે આપેલા હોય એટલે તમે સમજી શકો છો કે જે બીજું વાક્ય છે યુ વિલ મિસ ધ ટ્રેન તો આ વાક્યની અંદર તમને શું દર્શાવવામાં આવેલું છે પરિણામ દર્શાવવામાં આવ્યું છે, જો ઉતાવળ નહીં કરે તો એમણે શું કરવું પડશે આ પરિણામ ભોગવવું પડશે મતલબ કે ટ્રેન જે છે એ ટ્રેન એ લોકો શું થઈ જશે મિસ થઈ જશે। તો એટલા માટે આપણે જ્યારે આ
બંને વાક્યને જોડીએ છીએ તો પહેલાં વાક્ય પછી આપણે શું કરી દેવું, જે રીતે તમને વાક્ય રચના આપણે સમજાવેલી છે કે પ્રથમ વાક્ય જ્યારે આપણું પૂર્ણ થાય ત્યારબાદ એના પછી તરત જ આપણે શું કરી દેવાનું, અધરવાઇઝ. હવે લાસ્ટ જે કન્જેક્શન આપણે જોયા હતા એ સમયે પણ મેં તમને સમજ આપી હતી કે જ્યારે એક વાક્ય પૂર્ણ થાય છે અને બીજા વાક્યની શરૂઆત થાય છે તો એનો પહેલો લેટર જે છે એ આપણને કેપિટલ જોવા મળે છે. હવે જ્યારે પ્રોનાઉન્સ આપેલા હોય તો એ સમયે આપણે જે કેપિટલ લેટર છે એને આપણે સ્મોલ લેટરની અંદર આપણે કન્વર્ટ કરીને ધ્યાન લખવાનું. સો આ બાબતનું તમે થોડુંક ધ્યાન રાખજો. તો બંને વાક્ય આપણે જે જોયા અહીંયા એ બંને વાક્યો જે હતા એ આપણું જે અધરવાઇઝ છે એ અધરવાઇઝ શબ્દના ઉદાહરણ હતા, કે જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અધરવાઇઝ શબ્દ જે છે એનો ઉપયોગ ક્યાં આગળ થતો હોય છે. મતલબ કે જ્યાં બે વાક્યો તમને અલગ અલગ આપેલા હોય છે એ બંને વાક્યોની વચ્ચે મૂકવાનું છે. જો જેટલી પ્રેક્ટિસ તમે આ શબ્દોની કરશો, વાક્યોને જોઈન કરવા માટે કરશો, એટલો તમને વધુ ખ્યાલ આવશે. હવે જ્યારે આપણે અધરવાઇઝનું જોઈ લીધું ત્યારબાદ નો પછી જે શબ્દ છે એ ઓર. હવે આ શબ્દ તમે ઘણી વખત સાંભળેલો હશે, ઘણી વખત કોઈ જગ્યાએ જોયેલો પણ હશે, ઘણી જગ્યાએ આ શબ્દનો ઉપયોગ પણ થતો જોવા મળે છે વાક્યની અંદર. તો આ શબ્દ જે ઓર છે આ શબ્દનો અર્થ પહેલાં તો આપણે સમજીએ કે એનો અર્થ શું છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે અથવા કાં તો કે, એનો ગુજરાતીની અંદર આપણે અર્થ હોય છે. હવે આ જે શબ્દ છે ઓર, એને કન્જેક્શનની અંદર સંયોજકમાં જ્યારે બે વાક્યોનો આપણે ઉપયોગ કરીને એને જ્યારે જોડીએ છીએ ત્યારે એ કેવા વાક્યો હોય અને કેવા સમયે એનો ઉપયોગ થાય એ તમને અહીંયા આપણે કોષમાં લખીને બતાવ્યું છે. શું દર્શાવે છે અહીંયા જુઓ, પસંદગી કે વિકલ્પ. હવે પસંદગી કોઈ બાબત આપણને આપવામાં આવેલી હોય યા તો કોઈ ઓપ્શન આપવામાં આવેલો હોય, બેમાંથી કોઈ ઓપ્શન, બેમાંથી કોઈ એક, બંને ઓપ્શનની વાત કરવામાં આવતી નથી, પરંતુ જ્યારે બેમાંથી એક ઓપ્શનની જ્યારે વાત કરવામાં આવે તો એ સમયે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, ઓર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ કે જેથી તમને વાક્યની અંદર સમજ આવશે. પહેલું વાક્ય છે વિલ યુ હેવ ટી, બીજું વાક્ય છે વિલ યુ હેવ કોફી. એટલે અહીંયા ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે કોઈ ઓફર કરી રહ્યા હોય યા તો કોઈ વસ્તુના રિલેટેડ એમને પ્રશ્ન પૂછી રહ્યા હોય તો અહીંયા આપણે એમને બે ચોઈસ આપતા હોઈએ છીએ કે ભાઈ બે ચોઈસમાંથી તમારે કઈ વસ્તુ જોઈએ છે. તો અહીંયા તમે જોશો તો શરૂઆતની અંદર તમને વિલ યુ હેવ, પછી અહીંયા બીજું વાક્ય છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે વિલ યુ હેવ કરીને ઓપ્શન આપેલો છે. તો જ્યારે આપણે આ શબ્દ વાક્યની અંદર જોઈએ છીએ ત્યારે બંને શબ્દો જે છે એ કેવા છે, સેમ યુઝ કરેલા છે. હવે તમે ધ્યાનથી આ વાક્યને જોશો તો વાક્યમાં બે શબ્દો જે છે, એક તો પહેલું જે છે ટી જેને મેં બોક્સ પાડેલું છે, બીજો શબ્દ છે કોફી. એટલે આ બે શબ્દો તમને આખા વાક્યની અંદર કેવા જોવા મળે છે, અલગ જોવા મળે છે, મીન્સ કે ડિફરન્ટ જોવા મળે છે. એટલે આ જે અલગ પડતા શબ્દો છે આ અલગ પડતા શબ્દોને આપણે શેનાથી જોડવાનો છે, ઓરથી. એટલે જ્યારે આવા કોઈ બેમાંથી એક ઓપ્શનની જ્યારે વાત આવે અહીંયા કોઈ પરિણામ કાં તો કોઈ કારણ કાં તો કોઈ રિઝલ્ટ એવી કોઈ વાત કરવામાં આવેલી નથી, ફક્ત શું દર્શાવવામાં આવે છે, પસંદગી કોઈ વ્યક્તિને વિકલ્પ દર્શાવવામાં. તો આ શબ્દોને વાક્યની અંદર જોડવું ઘણું જ સહેલું છે. કેવી રીતના સહેલું કે જે મેં બ્લુ લાઇનથી તમને અંડરલાઇન કરીને શબ્દો આપેલા છે કે જે બંને વાક્યની અંદર ઉપયોગમાં થયેલા છે તો એને જ્યારે આપણે કન્જ્યુક્શન તરીકે ઉપયોગ કરીશું તો એ સમયે આપણે આ શબ્દોને શું કરીશું, તો કે ભાઈ વિલ યુ હેવ, મતલબ કે બંને શબ્દોને આપણે કેટલી વખત લખવાના છે, એક જ વખત લખી નાખવાના છે. એટલે વાક્યની શરૂઆત તમે જો મેં કરેલી છે will you have, પછીના બે ઓપ્શન જે મેં અહીંયા બોક્સ તમને પાડીને આપેલા હતા કે ટી અને કોફી, તો આ જે બે અલગ પડતા શબ્દો તમને આપેલા હતા એમાંનો પહેલો શબ્દ આપણે અહીંયા ઘણી લખ્યો અને જે બીજો શબ્દ હતો એ બીજા શબ્દને આપણે અહીંયા લખ્યો.
એટલે આ બંને શબ્દોની વચ્ચે આપણે શું કરી દીધું ઓર ને મૂકી દીધું એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જ્યાંથી જે બે શબ્દો અલગ પડે છે એ બંને અલગ પડતા શબ્દોની વચ્ચે આપણે શું કરી દેવાનું ઓર ને મૂકી દેવાનું એટલે ત્યાંગડી એનો જે મીનિંગ છે એ મીનિંગ કેવો થઈ જશે પ્રોપર થઈ જશે ઘણા વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરતા હોય છે કે વિલ યુ હેવ ટી ઓર પછી શું કરી દે વિલ યુ હેવ કોફી એટલે આવી રીતના આખું આખું વાક્યને જ વચ્ચે જ ઓર મૂકીને એ લોકો વાક્યને જોડી નાખતા છે તો આવી ભૂલ કરતા નહીં બીજી બાબત કે તમે જો કે આપણે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય મતલબ કે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો અંતે આપણે આ જે ક્વેશ્ચન ટેગ ક્વેશ્ચન માર્ક જે છે એ આપણે મૂકવાનું ભૂલવાનું નહીં સો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે આવો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ જે ઓર્થી જ આપણે અહીં લખેલું છે એને આપણે ઓર્થી જોઈન કરીએ છીએ કે જેથી તમને વધુ સમજ આવે અને તમને વધુ ખ્યાલ આવે એટલા માટે આપણે આને ફરી વખત ઓર્થી જોશું છે હવે એવી વાક્ય લખેલું છે આઈ વિલ વિઝિટ ગોવા વાક્ય આપણું અહીંયા પૂર્ણ થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો ફૂલ સ્ટોપ આવે છે ફરી વાક્ય છે આઈ વિલ વિઝિટ જયપુર એટલે જો થોડું તમે ઉપરના વાક્યની અંદર ધ્યાન આપશો તો ઉપરના વાક્ય જેવું જ વાક્ય અહીંયા આગળ નીચે આપવામાં આવ્યું છે ત્યાં ઉપર પ્રશ્ન પૂછવામાં આવેલો તો અહીંયા આગળ અફર્મેટિવ વાક્ય છે વિધાન વાક્ય છે અહીંયા આગળ કોઈ પ્રશ્ન પૂછવામાં આવેલો નથી પરંતુ તમે શરૂઆતના જે શબ્દો જોશો તો અહીંયા આઈ વિલ વિઝિટ વાક્ય પૂર્ણ થયું ફરી આવ્યું બીજું નવું વાક્ય I will visit. તો આ બંને શબ્દો જે તમે જોયા બંને વાક્યની અંદર આ બંને શબ્દો કેવા જોવા મળે છે સરખા જોવા મળે છે I will visit, I will visit. તો અલગ શબ્દો છે એ કયા અલગ શબ્દો છે તો કે ભાઈ ગોવા અને બીજો શબ્દ કયો છે અલગ જયપુર એટલે જ્યારે તમે હવે ઘણા વિદ્યાર્થીઓ ને ખાલી બોક્સ ડ્રો કર્યું એના ઉપરથી જ ખબર પડી જશે કે હા હવે આ વાક્યને કેવી રીતના કન્જેક્શનની અંદર જોડવું એ વિદ્યાર્થીને આરામથી ખ્યાલ આવે છે તો એવું જ્યારે તમે કરો તો એ સમયે તમારે વાક્ય લખી અને એને આપણો જે વિડીયો છે એને પોઝ કરીને તમારે શું કરી દેવાનું છે જવાબ જાતે લખી અને ફરી શું કરવાનું છે એને ચેક કરવાનું છે કે તમારો સાચો કર્યો કે નહીં ચલો જોઈએ આઈ વિલ વિઝિટ બે જે વખત શબ્દો આવેલા હતા એને આપણે કેટલી વખત લખી નાખ્યા એક વખત અને જે બે અલગ શબ્દો હતા વાક્યમાં ગોવા અને બીજો કયો હતો જયપુર તો આ જે બે અલગ શબ્દો છે ગોવા અને જયપુર એને આપણે શું કરી દઈએ છીએ ઓર જે શબ્દ છે એ ઓરની વચ્ચે આ બંને શબ્દોને આપણે મૂકી દઈએ છીએ એટલે તમે જુઓ આઈ વિલ વિઝિટ ગોવા ઓર જયપુર આ જે આપણું વાક્ય હતું એ વાક્ય આપણું શાનાથી જોઈન થઈ ગયું ઓર કન્જંક્શનથી જોડાઈ ગયું તો આશા રાખું છું હોપ રાખું છું કે આ બંને શબ્દો જે છે એ બંને શબ્દોના તમને આઈડિયા બંને શબ્દોનો તમને ખ્યાલ સારી રીતના આવી ગયો હશે હવે આપણે બીજા કન્જંક્શનના જે શબ્દો છે જે તમે અહીંયા આગળ બોર્ડ ઉપર જોઈ શકો છો લખેલા છે અને એ શબ્દો કયા છે જે તમને જોઈ અને સારી રીતના ખ્યાલ આવી જશે જેની હવે આપણે ચર્ચા કરીશું તો એમાંનો પહેલો શબ્દ છે પહેલું કન્જંક્શન છે આઈધર ઓર કયો શબ્દ છે આઈધર ઓર કે જેનો અર્થ આપણે શું થતો હોય છે એ આપણે જોવાનો છે આ અથવા એ હવે માની લો કે ઓરની અંદર બેમાંથી કોઈ એક વસ્તુ આપણે ત્યાં આગળ લખી હવે આઈધર ઓર ની અંદર પણ આપણને શું જોવા મળે છે બેમાંથી એક વિકલ્પ મતલબ કે આ કાં તો પેલી વસ્તુ તો એવું જ્યારે આપણે વાક્યની અંદર દર્શાવવું હોય એવા જ્યારે આપણને વાક્યો આપેલા હોય તો એને આપણે જ્યારે જોડવું હોય તો એને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું આઈધર ઓર એટલે તમે જોઈ શકો છો એ રીતે બેમાંથી એક વિકલ્પ દર્શાવવા માટે મતલબ કે આ અથવા પેલી પરંતુ અહીંયા આગળ એક બાબતની તમારે ધ્યાન રાખવાની છે કઈ બાબતની ધ્યાન રાખવાની છે કે જેથી તમે આસાનીથી ખબર પડી જાય કે આ વાક્યને આપણે આઈધર ઓર જોડવાનું છે જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે તો એ સમયે તમને બ્રેકેટની અંદર ત્રણ ઓપ્શન આવેલા હોય છે એટલે હંમેશા આઈધર ઓરની સાથે તમને કયો ઓપ્શન આપેલો હશે નાઈધર નોટ
એટલે આ બંને શબ્દો તમને કમ્પલસરી વાક્યની અંદર તમને આપવામાં આવેલા હશે. હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે જ્યારે વાક્યની અંદર આપણે એને જોડીએ છીએ તો એ સમયે વાક્યની અંદર હકારનો અર્થ આપણને જોવા મળે છે. શાનો અર્થ જોવા મળે છે? હકારનો અર્થ જોવા મળે છે. મતલબ કે આખા વાક્યની અંદર ક્યાંય ઘણી નોટનો ઉપયોગ થયેલો હોતો નથી. પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. નીલય વિલ ડ્રિંક ટી. વાક્ય પૂર્ણ થયું, ફરી શબ્દ આવ્યો હી વિલ ઈટ બિસ્કિટ્સ. એટલે બે શબ્દોની એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે નીલય શું પીશે, તો કે ભાઈ ચા પીશે. પછી શું કહે છે? હી વિલ ઈટ બિસ્કિટ. એ શું કરશે? બિસ્કિટ ખાશે. હવે એ જો તમને કદાચ એન્ડથી પણ જો વાક્ય શબ્દ આપવામાં આવેલું હોય તો એન્ડથી પણ આ વાક્યને આપણે શું કરી શકીશું? જોડી શકીશું. પરંતુ આવા કન્ફ્યુઝનવાળા તમને ઓપ્શન એક સાથે આપવામાં આવેલા હશે નહીં. જેથી હવે આપણે જોઈશું કે ભાઈ વાક્યમાં નિર્ણય વર્ડ વ્યક્તિનું નામ યુઝ થયેલું છે અને બીજું વાક્ય જ્યારે એના રિલેટેડ આપણને શું યુઝ કરવામાં આવ્યું છે કે પ્રોનાઉન હી, તો આ કોના માટે આપવામાં આવ્યું છે? તો એનું કનેક્શન છે એ નિર્ણયની સાથે છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે નિર્ણય જે છે એ લખવાનું રહેશે હી બીજા વાક્યમાંથી જ્યારે આપણે લખીશું ત્યારે એને આપણે રિમૂવ કરી દઈશું. હવે બીજા શબ્દ તમે ધ્યાન આપશો તો અહીંયા લખેલું છે વિલ અને અહીંયા પણ વિલ આવેલું છે. એટલે તમને આ ખ્યાલ આવી ગયો છે કે આગળના વાક્યની અંદર પણ આપણે જ્યારે જોઈન કરતા હતા તો એ સમયે જે બે વખત આપેલા શબ્દ એને આપણે કેટલી વખત લખતા હતા? એક વખત. હવે પછીના શબ્દ તરફ તમે જો ધ્યાન આપશો તો છે ડ્રિંક ટી અને અહીંયા ઘડી આખો શબ્દ આપવામાં આવ્યો છે તમને ઈટ બિસ્કિટ્સ. એટલે તમે જોઈ શકો છો કે આ શબ્દોને શું કરવાના છે, આપણે આખી આખા શબ્દો લેવા પડશે. હવે જ્યારે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ, તમે ઓરનો ઉપયોગ જોઈ ગયા તો ઓરનો ઉપયોગની અંદર કેવું છે કે જે બે અલગ પડતા શબ્દો હોય, દાખલા તરીકે ડ્રિંક ટી ઓર ઈટ બિસ્કિટ્સ, તો એની વચ્ચે આપણે ઓર લેવું પડે છે. પરંતુ આઈધર ઓરની અંદર શબ્દોને જ્યારે આપણે વાક્યોને જ્યારે જોઈન કરીશું તો જે શબ્દ, માનો કે પહેલો શબ્દ અલગ છે, કયો છે? ડ્રિંક ટી. અને બીજો શબ્દ અલગ છે, કયો છે? ઈટ બિસ્કિટ્સ. તો આઈધર મતલબ કે એક શબ્દને આઈધર ઓરમાંથી આઈધર જે શબ્દ છે એ પહેલા શબ્દની આગળ મૂકી દઈશું અને પહેલા શબ્દની પાછળ જ ફરી શું કરી દઈશું? આપણે ઓર મૂકી દઈશું. તો એ આપણે શું દઈશું? ઓર તો તમને ખબર જ છે કે બે વાક્યની વચ્ચે આ રીતના યુઝ થાય છે. ફક્ત તમારે પહેલા શબ્દની આગળ શું કરવા દેશે? આઈધર મૂકવાનું છે. તો વાક્યને આપણે હવે આઈધરથી જોઈન કરેલું છે તો જોઈએ આપણે હવે. નીલય વિલ આઈધર ડ્રિંક ટી ઓર ઈટ બિસ્કિટ્સ. એટલે નીલય કાં તો શું કરશે? ચા પીશે, યા તો શું કરી દેશે? એ બિસ્કિટ્સ ખાશે. મતલબ કે આ અથવા પેલું, એટલે બેમાંથી એક જ ઓપ્શન, બંને વસ્તુની એવી વાત કરવામાં આવેલી નથી. ખ્યાલ આવી ગયો છે દરેક ને? ચાલો આઈધર ઓરનું આપણે બીજું ઉદાહરણ આપણે જોઈએ. ગીવ મી અ બ્લુ પેન, ફૂલ સ્ટોપ કરીને બીજું વાક્ય શરૂ થાય છે ગીવ મી અ બ્લેક પેન. એટલે વાક્ય જોતાની સાથે જ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે બે શબ્દો જે છે એ ઘણા બધા સરખા બંને વાક્યની અંદર યુઝ કરવામાં આવેલા છે. એટલે અહીંયા ઘડી ભૂલથી તમે જો છો અહીંયા ઘડી એક વખત એક્સ્ટ્રા ટાઈમ. ગીવ મી અ બ્લુ પેન, ગીવ મી અ બ્લેક પેન. બે અલગ અલગ જે શબ્દો તમને જોવા મળે છે વાક્યની અંદર એ કયા છે? બ્લુ પેન અને બ્લેક પેન. તો બે જે અલગ પડતા શબ્દો છે, આગળનું વાક્ય તમને જે રીતે જોઈન કરતા આપણે શીખવ્યું, એટલે ગીવ મી ને આપણે શરૂ કરીશું, વાક્યની શરૂઆત કરીશું અને આપણે શું કરી દઈશું? આઈધર અ બ્લુ પેન ઓર અ બ્લેક પેન. મતલબ કે જે બે અલગ શબ્દો હતા એ બે અલગ શબ્દોની આગળ એકની આગળ આપણે આઈધર વર્ડ મૂકી દીધો ને બીજાની આગળ ઓર શબ્દ મૂકી દીધો અને એનાથી આપણે શું થઈ ગયું? કન્જંક્શન તરીકે જોડાઈ ગયું. બંને પેન આપવાની વાત કરી નથી, યા તો શું કર્યું છે કે બ્લુ પેન યા તો બ્લેક પેન. હવે ત્યારબાદ આપણે જ્યારે એના પછીનો જે આના વિરુદ્ધનો જે શબ્દ છે
આઈધર ઓનનો વિરોધનો શબ્દ જે આપણને જોવા મળે, મતલબ કે અપોઝિટ વર્ડ જો આપણને જોવા મળે તો એ શબ્દ આપે છે નેધરનો. હવે એટલે જ્યારે આપણે આ અથવા પેલું બેમાંથી એક વસ્તુની વાત કરવામાં આવેલી છે, પરંતુ જ્યારે આપણે નેધરનો વાક્યની અંદર ઉપયોગ કરવાનો હોય તો એ સમયે અહીંયા કે તમે એનો અર્થ જોઈ શકશો, આપણ નહીં કે પેલું પણ નહીં, મતલબ કે બંનેમાંથી એક પણ વસ્તુ નહીં એવો અર્થ દર્શાવેલો છે. બીજું કે આ વાક્યને જ્યારે આપણે પરીક્ષાની અંદર જ્યારે જોઈશું તો એની અંદર આપણને એક સરસ મજાનો ખ્યાલ આવી જશે વાક્યની અંદર જોઈને કે આની અંદર નેધર નોનો ઉપયોગ થશે. કેવી રીતના? કે પહેલાં જ આપણે ચર્ચા કરી કે બેમાંથી એક પણ નહીં, અને બીજી વસ્તુ કઈ ધ્યાન રાખવી છે આપણે કે નેધર નોર એ શાનો અર્થ દર્શાવે છે, તો કે ભાઈ નકારનો અર્થ દર્શાવે છે. એટલે જ્યારે તમને એ લોકો પરીક્ષાની અંદર વાક્યો આપશે તો એની અંદર હંમેશા શાનો ઉપયોગ થયેલો હશે, નોટનો ઉપયોગ થયેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બંને વાક્યમાં જે નીચે ઉદાહરણ આપેલું છે એની અંદર જોઈ શકો છો. વાક્ય વાંચો છું, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. વાક્ય પૂર્ણ થાય છે, બીજું વાક્ય સ્ટાર્ટ થાય છે, આઈ કેન નોટ સ્પીક ફ્રેન્ચ. અહીંયા બે લેંગ્વેજ આપેલી છે, પરંતુ બે લેંગ્વેજમાંથી એક પણ લેંગ્વેજ તે બોલી શકતા નથી. એટલે એવી તમને ક્યારે ખબર પડી કે આની અંદર નેધર નોનો ઉપયોગ થશે? કે ભાઈ નોટ, બંને વાક્યમાં તમને નોટ આપેલા છે એટલે સમજી જવાનું કે આની અંદર નેધર નોનો ઉપયોગ થતો જોવા મળશે. સો એ સમયે હવે આ વાક્યને આપણે જ્યારે જોઈન કરવાનું છે તો એ સમયે આપણે જે શબ્દ છે આઈ શરૂઆત કરીશું, આઈ કેન neither speak English nor French. મતલબ કે જે બે અલગ શબ્દો હતા એ બે અલગ શબ્દોની વચ્ચે આપણે શું કરી દીધું? નોર મૂકી દીધું. એટલે પહેલા અલગ શબ્દની આગળ આપણે શું કરી દઈએ છીએ? neither લખ્યું છે. હવે જ્યારે પરીક્ષાની અંદર જવાબ વિદ્યાર્થી મિત્રો લખતા હોઈએ છીએ ત્યારે ભૂલ શું કરતા હોય છે કે જ્યારે વાક્યની અંદર તમને નોટ આપવામાં આવેલું હોય છે અને એ સમયે જ્યારે એ લોકો કન્જક્શન તરીકે નોટનો કન્જક્શન તરીકે નેધર નોનો ઉપયોગ કરીને વાક્યને જ્યારે જોડે છે તો એ સમયે મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા છે કે સાથે ને સાથે એ લોકો નોટ પણ લખતા હોય છે. પરંતુ તમારે એક બાબતનું એ ધ્યાન રાખવું કે નેધરની અંદર શાનો સમાવેશ થઈ ગયેલો હોય છે? નોટનો, મતલબ કે નકારનો ઓલરેડી અર્થનો સમાવેશ થઈ ગયેલો હોય છે. એટલે તમારે એ સમયે નોટ મૂકવાની જરૂરિયાત છે નહીં. એટલે જ્યાં તમને વાક્યમાં નોટ આપેલું હોય તો એને કન્જક્શન નાઇધર નોથી જ્યારે જોડો તો નોટ શું થઈ જશે? નીકળી જશે. આઈ કેન નાઇધર સ્પીક ઇંગ્લિશ નોર ફ્રેન્ચ. બીજું ઉદાહરણ જોઈએ આપણે, એક્ઝામ્પલ, હી ડીડ નોટ બાય અ પેન. હી ડીડ નોટ બાય અ પેન. હી ડીડ નોટ બાય અ પેન્સિલ. એટલે એવી બે વાક્યોની અંદર તમે જોશો તો હું જેટલી અંડરલાઈન કરું છું એટલા શબ્દો તમને કેવા આપેલા છે? કોમન આપેલા છે. યલો ચોકથી જે અંડરલાઈન કરેલી છે એટલા શબ્દો તમને કેવા આપેલા છે? કોમન આપેલા છે. હવે આવા વાક્ય જ્યારે તમને પૂછાય તો એ સમયે થોડું ધ્યાન રાખવું. કઈ બાબતનું ધ્યાન રાખવું? કે ઘણી વખત એક્ઝામિનર શું કરતા હોય છે કે તમારું જ્ઞાન જે છે એ ડબલ ચેક કરતા છે, મતલબ કે બે જ્ઞાન ચેક કરતા છે. એક તો તમને ટેન્સ આવડે છે, કાળ આવડે છે કે નથી આવડતા એ જ્ઞાન પણ ચેક કરતા છે. એટલે વાક્યની અંદર તમે જોશો તો શાનો ઉપયોગ કર્યો છે? ડીડનો. બંને વાક્યમાં ડીડનો ઉપયોગ કર્યો છે. હવે તમને ખબર છે કે આપણે તમને શીખવાડેલું હતું કે જ્યારે વાક્યની અંદર શાનો ઉપયોગ થાય, ડુ, ડઝ અને ડી, આ ત્રણ શબ્દોનો જ્યારે વાક્યની અંદર ઉપયોગ થાય છે તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આપણને જોવા મળે છે. એટલે આ બાબત આપણે તમને શીખવાડી હતી કે ડુ, ડઝ, ડીડનો ઉપયોગ થાય તો ક્રિયાપદનો મૂળ રૂપ વાક્યમાં જોવા મળે છે. હવે જ્યારે આ વાક્યને આપણે નાઇધર નોરથી જોઈન્ટ કરીશું તો એની અંદર ડીડનો ઉપયોગ થશે નહીં. એની અંદર ડીડનો ઉપયોગ થશે
नहीं तो એ સમયે જ્યારે આપણે did નો ઉપયોગ નથી કરતા તો એ સમયે આપણે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે ત્યાં ઘણી લખવું પડશે એટલે by છે તો by નું ભૂતકાળનું રૂપ અહીંયાની બોટ થાય છે સો અહીંયા તમે જુઓ ઉપર કે did ની સાથે બન્યું છે કે આપણે ફક્ત by આપવામાં આવ્યું છે તો એ વાક્યને આપણે જ્યારે જોઈન કરી ત્યારે તમે અહીં જોઈ શકો છો કે he bought neither pen He bought neither pen nor pencil. मतलब क्या तेरे pen पर खरीदी नहीं अने pencil पर खरीदी नहीं। विद्यार्थी मित्रों आज अपने आ क्लास में अंदर जे conjunction ना जे शब्दों बाकी ना जे conjunction बता otherwise or either or neither nor आ बता जे शब्दों अपने जो या अने एनो वाक्य में अंदर केवल इतना उपयोग करो वाक्य में एने केवी रीतना आपणे ओळखी शकीए वाक्य द्वारा के आ वाक्यनी अंदर आपणे आ शब्दनो उपयोग करीशुं एना विशे आजे आपणे चर्चा करी सो आशा राखुं छुं के दरेक विद्यार्थीने आना विशे सारी एवी समझ आवी गई हशे अने वधु तमे आवा वाक्योने जो प्रेक्टिस करशो तो तमने सरस एवा कंजक्शनना जे वाक्यो छे ए तमारा खोटा पड़शे नहीं तो अत्यारे आ क्लास आपणे अहींया पूर्ण करीए छे अल्लाह हाफिज फरीना क्लास में अंदर आपने सौ भेगा थी अल्लाह हाफिज़।